મિત્રો મજામાં. મિત્રો, આજે જમાદારની એક્ઝામ જે લેવાની એની અંદર રિઝનિંગ અને મેથ્સના સમ આપણે જોઈએ છીએ. એમાં એક આ રિઝનિંગનો સમ છે. અહીં તમે જોશો કે અહીં આપણે શ્રેણી પૂરી કરવાની છે, તો 28 અને 54, એટલે પહેલા તો તમે બાદબાકી કરશો કે 54 માંથી 28 બરાબર, 26 નો ડિફરન્સ છે, પછી 80 ઓછા 54 તો 26 નો ડિફરન્સ, તો હવે 26 જ હશે. પણ ના, 100 માંથી 80 તો 20 નો, તો એવું બને 26 26, પછી 20 20, તો 120 જેવું કહે છે નથી. તો હવે શું કરવું? તો ચલો વિચારો. એક બીજું પણ થઈ રહ્યું છે કે જે પ્રાઇમ નંબર્સ છે એના પાડોશી છે પણ વ્યવસ્થિત નથી. પાડોશીઓ છે પણ જેને કહેવાય કે આપણે સિસ્ટમેટિક હોવા જોઈએ એવી રીતે મૂકેલા નથી. જેમ કે તમે વિચારી શકો કે 29 છે બરાબર, 28 ને પાડોશી છે તો એ બરોબર છે, એ જ રીતે 53 છે કે નહીં, તો એ જ રીતે 79 છે બરાબર, 101 પણ છે. તો એવું કંઈક વિચારે પાડોશી તો પણ એક પ્રોબ્લેમ થાય છે, કારણ કે 108 છે, એની અંદર તમને ખબર છે 107 છે એ પ્રાણ નંબર છે, અને 128 છે એટલે કે 127 એ પણ પ્રાઇમ નંબર છે. પણ પ્રોબ્લેમ શું થાય છે કે આમાં પ્લસ વનમાં પ્રાઇમ છે, આમાં માઇનસ વનમાં છે, આમાં માઇનસ વનમાં છે, આમાં પ્લસ વનમાં છે. તો તમે પ્લસ વનમાં લઈ શકો હે ને, તો જુઓ જે 127 છે એમાં પ્લસ વનમાં 128 આવે, પણ પાછું અહીંયા પ્લસ વનમાં જ આવે છે એટલે વળી પાછું ગોઠાવો. તો હવે શું કરું? તો મિત્રો કંઈ સમજાય છે? તો અમુક લોકોએ તો પ્રયાસ કરી જ લીધો છે, તો કોઈ સવાલ નથી. મિત્રો અહીંયા કંઈક નવી વાત છે. વાત મિત્રો એવી છે કે તમે અહીંયા થોડોક ઊંડાણમાં અભ્યાસ કરશો તો સમજાઈ જશે કે અહીંયા અવયવીઓ રહેલા છે. કેવી રીતે અવયવીઓ રહેલા છે કે જેમ કે 28 છે ને, એ તમે જોશો તો 4 અવયવી છે આ, કે ના 7 4 28 છે. ચાલો 54 છે ને, એ 2 ઉમેરી દઉં, 6 જોજો, 6 9 54 છે. તો 80 છે એ 4 6 પછી 8 જોજો, 8 અવયવી છે, 8 × 10 છે કે નહીં. પછી 100 છે એ 10 અવયવી છે હા કે ના. તો હવે આપણે 12 અવયવી કોણ છે જોવું પડે. તો તમે જ કહેશો 122 તો જવા દો, 134 12 અવયવી નથી, 128 12 અવયવી નથી, યસ 12 × 9 તો 108 છે એ જવાબ આવી શકે છે ને મિત્રો મજાનું. તમે તો વાત કરી હતી કે હવે નવું નવું આવવાનું જ છે, તો અહીંયા જવાબ આવશે 108. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. પણ મિત્રો મજા આવી ને? તો જે લોકોએ આની અંદર પ્રયાસ કર્યો હશે એને ઓર મજા આવી હશે. તો બસ પ્રયાસ ચાલુ રાખજો મિત્રો, તો બધું કામ સહેલું લાગતું જશે. જોઈએ બીજા પણ બે સરસ મુકાયેલા છે એ પણ નજર કરી લઈએ. મિત્રો આ તમને અગાઉ કરાવેલું એ પ્રકારનું જ છે કે ABCDમાં જી બરાબર -13 છે, એન બરાબર 1 છે, વી બરાબર 17 હોય તો અગર તાલા બરાબર કેટલા. મિત્રો આમાં તો આપણે એક જ કામ કરવું પડે, ABCD લખવી પડે અને લખી નાખીએ. ચાલો ઝડપથી લખી નાખો જી. તો રેડી છે? પણ મિત્રો એને જે આપ્યું છે એને જરા જોઈએ કે એન બરાબર 1, અહીંયા 1 આપ્યું છે, પછી જી બરાબર -13 આપ્યું છે અને વી બરાબર 17 આપ્યું છે. તો મિત્રો અહીંયા આપણે જરા જોઈએ કે એક આમ કોઈ બેકી સંખ્યા નથી, જો તો એક ટ્રાય કરી કે 1 3 5 7 9 11 13 15, હા મેચિંગ થઈ ગયું, તો 19 21 થઈ જાય ને, 23 25. તો અહીંયા આપણે શું કરશું? તો સ્વાભાવિક છે કે -3 13 છે, તો હવે કેટલા હોય? -11 -9 -7 થતું જશે ને, -5 -3 -2. તો વાત એવી જ છે, સોરી -2 નહીં આવે, -1 આવશે. તો બસ જોજો, હા મેચિંગ થઈ ગયું બરાબર. જો 2 ઉમેરતા જાઓ તો આખી ચેન છે બરાબર ચાલે છે. તો હવે અહીં કોણ આવે? -15 -17 -19 -21 -23 અને -25. જોજે મેચિંગ થઈ ગયું કે નહીં. હવે સિમ્પલ, ચાલો જી બરાબર -13 બરોબર છે, એન બરાબર 1 બરોબર લીધું જ છે, વી બરાબર 17 છે. તો હવે અગર તલા, તો કઈ વાંધો નહીં, એ જી એ એર આર ટી એ એલ એ મૂકતા જાઓ
ચાલો એ એટલે કેટલા છે, તો એ એટલે ઓછા 25, મૂકી દીધું ઓછા 25, હજી બી જઈએ છે, હા છે ઓછા 25, ઓછા 25, ઓછા 25, આ તો સરવાળો છેલ્લો પડશે, ચાર વાર છે હેને, ઓછા 100 તો એમનો થઈ ગયા. હવે જી, જી એટલે કેટલા છે, તો જી એટલે ઓછા 13 છે, બરાબર. પછી અગ, ર, ર, આર એટલે કેટલા છે, આર એટલે 9 છે, જરા 9 છે એટલે આપણે થોડા અહીંયા લખી પ્લસ છે ને 9 એટલે. પછી અગર ટી, ટી એટલે કેટલા છે, ટી એટલે 13 છે, એ પ્લસ છે એટલે આપણે લખી 13. પછી એલ, એલ એટલે કેટલા છે, તો એલ એટલે ઓછા 3 છે, તો એ પછી અહીંયા જ લખી. મિત્રો એક કામ કરો, આ વત્તા 13 છે ને ઓછા 13, તો જવા દો ને, આ ઉડાડી નાખો, ચલો છે જ નેમ માનો, બરાબર. હવે આનો સરવાળો જોજો, ઓછા 25, ઓછા 25, ઓછા 25, ઓછા 3, ઓછા 25 એટલે 4, એટલે ઓછા 100 ને 3 એટલે ઓછા 103 તો થઈ ગયા, અને વત્તા 9, બસ જોજો, ઓછા 103 માં વત્તા 9, તો તમે તરત કહેશો કે 103 માંથી 9 જવા દઉં તો શું આવશે, 9 ને 4 13 94, પણ માઇનસ આવશે, માઇનસ 94, એવું ક્યાંય આપ્યું છે, જરૂર આપ્યું છે મિત્રો, છે ને સેલું મિત્રો. તો આવું પૂછાણું હતું, અને જેમાં કંઈ ખાસ છે નહીં, અને તમને જરૂરથી આવડી ગયું હશે. જોઈએ નેક્સ્ટ મિત્રો, ફરીથી એના જેવું જ છે કે અહીંયા તમને એબીસીડી માં એ ટુ ઝેડ એમાં 26 થી 1 એવી રીતે જોતા, બી ઓછા એચ એટલે યુ, ઈ ઓછા આઈ એટલે ડબલ્યુ, ડી ઓછા જે એટલે યુ, ઈ ઓછા એલ એટલે કેટલા, અહીંયા તમે જુઓ છો કે એ ટુ ઝેડ માં 26 થી 1 જવાનું, તો આપણે કામ કરવાનું, એ એટલે કેટલા છે કે 26 છે, તો અહીં 26 25 એમ લખવા કરતા ઝેડ એટલે 1 છે, તો અહીં લખવું સહેલું પડશે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ને પાછા 26 મેચિંગ થઈ જવું છે, તો મેં એમને રાખી જ થઈ ગયું છે મેચિંગ. હવે બી ઓછા એચ, ચલો બી એટલે કેટલા છે, તો બી એટલે કેટલા છે, તો કે 25. ઓછા એચ, ચલો આ બી એટલે 25 છે ને, ઓછા એચ, એચ એટલે કેટલા છે, 19 છે, જોજે તો કેટલા આવ્યા, 6 આવ્યા, 6 એટલે શું છે, તો કે 6 એટલે યુ, એવું આપ્યું છે, હા આપ્યું છે. હજી એક બીજું લેવું તો ઈ ઓછા આઈ, ચાલો ઈ એટલે કેટલા છે, 22. ઓછા આઈ, આઈ એટલે કેટલા છે, 18, બરાબર, 18 ને 4 22, તો 4 એટલે ક્યાં છે, ડબલ્યુ આપ્યું છે, હા. તો હવે આની ચેકિંગની જરૂર નથી, સીધું હવે આવી, ચાલો ઈ ઓછા એલ, ચાલો ઈ એટલે કેટલા છે, તો કે ઈ એટલે 22 છે. એલ, એલ કેટલા છે, તો કે 15 છે, 22 માંથી 15 છે, 7, 7 કોણ છે, ટી, તો જવાબ શું આવે, ટી. મિત્રો છે ને સેલો, તો આવી કંઈક વાત હતી આજના પેપરની અંદર, પણ બધા મિત્રોને મજા આવી છે, તમને પણ મજા આવી તો જરૂરથી લખજો, અને જે લોકો જમાદારની એક્ઝામ નથી દીધી એને પણ મજા આવી હશે, તો જરૂરથી કોમેન્ટ્સ લખજો. બસ તમારું લાઇક કરવું, કોમેન્ટ્સ લખવી, અને મિત્રોને જોડવા, એ બસ કરતા જ રહો, કરતા જ રહો, કરતા જ રહો, અને આપણે ઘણું બધું કામ કરતા રહેશું, તો એનો કંઈક આનંદ ઓર છે. મિત્રો તમને એક વાત ખાસ કહી દઉં કે હું દરેક કોમેન્ટ્સના વાંચું છું, પણ દરેકનો જવાબ નથી આપી શકતો, પણ તમારો જે ઉત્સાહ છે એ જરૂરથી મને આનંદથી કામ કરવાની પ્રેરણા પણ આપે છે, કારણ કે જેમ તમે લોકો વધુ જોડાતા જાઓ એમ મને એમ થાય કે ચલો એ લોકો માટે હું વધુ કામ કરું. હમણાં જ જાડેજા સંદીપસિંહ એનો સરસ મજાનો મેસેજ આવ્યો કે સર મને આ ઓચિંતી ખબર પડી, અને હું તમારા જે આ વિડીયો જોઉં છું તો બહુ આનંદ વ્યક્ત કરું છું. તો એણે પણ સેલ્યુટ્સ કીધું છે કે આઈ ડોન્ટ નો અબાઉટ યુ એનીથિંગ બિફોર ટુડે, અને એઝ એટ અ સર્ફિંગ ટાઈમ આઈ સો યોર ફર્સ્ટ વિડીયો એન્ડ ધેટ મેડ મી મેડ, હેને યુ આર માઇન્ડ, બધું ઘણું બધું લખ્યું છે કે આઈ હેવ સીન 200 વિડીયોઝ ઓફ મેથ્સ ઇન અ ડે, દેટ્સ રિયલી સુપર્બ નોલેજ સ્પ્રેડિંગ બાય યુ. તો આ બસ આ ઉત્સાહ છે ને મિત્રો, તો વાત એટલી જ છે, બસ તમારો ઉત્સાહ જળવાતો રહીએ, અને તમે લોકો બી કામ કરતા રહો. અને લખ્યું કે મોમાઈ માના આશીર્વાદ તમને મળે, અને બસ મિત્રો બસ વાત આ છે કે તમારા બધાની જે શુભ ભાવનાઓ છે, તો અને ઈશ્વર પણ આપણને બધાને જોડી રહ્યા છે, તો માતાજી પણ આપણને જોડી રહ્યા છે, તો બસ આનંદથી કામ કરતા રહેશું, અને આપણો જે ટાર્ગેટ છે એમાં ટાર્ગેટ સુધી પહોંચી જશો. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ, વિશ યુ ઓલ ધ બેસ્ટ, નવા નવા દાખલાઓ સાથે નવી નવી વાતો સાથે મળતા જ રહેશું. ઘણા બધા વિડીયોઝ માટેના પ્લાનિંગ ચાલુ જ છે, મારાથી જેટલો સમય મળશે એટલો સમયની અંદર હું ગમે તેમ કરી અને મૂકીશ, જેમ કે આ સન્ડે હોવા છતાં પણ તમારા માટે હું આજે જ અપલોડ કરું છું, કારણ કે જરૂરી હતું કે જમાદારનો પેપર ઘણા બધા દીધા હશે અને ગણિતમાં એ લોકો રાહ જોઈને બેઠા હશે. તો મિત્રો મિલતે હૈ બ્રેક કે બાદ, ઓલ ધ બેસ્ટ.